તો રાજકોટમાં આવતીકાલથી ચારસો ઓક્સિજન બેડની હોસ્પિટલ શરૂ કરાશે રાજકોટના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની ટીવી નાઇન સાથે ખાસ વાતચીત થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે બેડને લઈને સરકારનું દરરોજ મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ વહીવટી તંત્ર છે તેમના દ્વારા અલગ અલગ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આપણી સાથે રાજકોટ શહેરના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સર છે તેની સાથે વાત કરશું સર જે રીતે રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે હાલની સ્થિતિ શું છે ને વહીવટીતંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે આપણે જાણીએ છીએ એમ સમગ્ર રાજ્યમાં અત્યારે કોરોના કોરોનાના કેસીસ વધી રહ્યા છે તો રાજકોટ શહેર અને જિલ્લામાં પણ જે પેશન્ટ્સનું ઇન્ફ્લો છે એ વધી રહ્યું છે પરંતુ છેલ્લા ત્રણ ત્રણથી ચાર દિવસના આંકડાની એનાલિસિસની હું વાત કરું તો બંને શહેર અને જિલ્લામાં જે પોઝિટિવિટી રેટ છે એમાં ફોર શ્યોર ઘટાડો જોવા મળે છે ઇવન જે ઓપીડી અમારે દરરોજ દરરોજની સિવિ સિવિલ હોસ્પિટલમાં થાય છે એમાં પણ ધીરે ધીરે એમાંય ઘટાડો જોવા મળ્યો છે એટલે પરિસ્થિતિ કાબૂમાં આવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને સર જે રીતે રાજકોટ સિવિલની વાત કરું તો હજુ પણ લોકોની મોટી લાઈનો એમ્બ્યુલન્સો ખાનગી વાહનોમાં ડોક્ટરો જે દર્દીઓ છે તેના સગાને લઈને આવી રહ્યા છે તો એને લઈને તંત્ર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે આપની વાત સાચી છે કે જે પેશન્ટ છે એ ખૂબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે એમને કદાચ એડમિશન કરાવવામાં થોડીક વાર લાગતી હોય છે પરંતુ દરેક પેશન્ટને બેડની ઉપલબ્ધતા થઈ જાય તે માટે અમે ચોક્કસ પ્રયત્નશીલ રહીએ છીએ અને આવનારા દિવસોમાં એટલે કાલથી ઇનફેક્ટ અમે રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે કન્વેન્શન હોલ છે તે ખાતે અમે એક ચારસો બેડની ચારસો ઓક્સિજન બેડવાળી સુવિધા પણ શરૂ કરી રહ્યા છે તે ઉપરાંત અમે દરરોજ સમરસ ખાતે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ઓન એન એવરેજ એવરી ડે અમે દોઢસોથી પોણા બસો જેટલા બેડ્સની પણ સંખ્યામાં વધારો કરતા જઈએ છીએ એટલે જ્યારે બેડ્સની સંખ્યા વધશે તો સ્વાભાવિક છે કે જે પેશન્ટની લાઇન લાગે છે એમાંય ઘટાડો જોવા મળશે સર રેમડેસીવીર ઇન્જેકશન ને લઈને બે દિવસ પહેલા લાઇનો હતી લોકોમાં એક વિસંગતતા તંત્ર લોકો વચ્ચે ગઈકાલે અમે લોકોએ આઈએમએ સાથે પણ બેઠક કરી હતી અને જે નર્સિંગ અને મેટર્નિટી હોમ એસોસિએશન છે એમના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી હતી અને એક ફિઝિશિયન એસોસિએશન છે તો એ ફેડરેશનના જે હોદ્દેદારો છે એમના સાથે પણ અમે લોકોએ બેઠક કરીને એમને જે વહીવટી તંત્ર દ્વારા આખી સિસ્ટમ રેમડેસિવિર મેળવવા માટેની ગોઠવવામાં આવી છે એ વિશે એમને માહિતગાર કર્યા ઉપરાંત જે અમારા ડોક્ટર્સ છે આઈએમએના અને સરકારી એ લોકોએ પણ એ ડોક્ટર્સ ને જાણકારી આપી કે આ રેમડેસિવિરનો ખોટો એક્સેસિવ ઉપયોગ ન થાય કારણ કે દવા આપવી અને દવા સમયસર આપવી એ ખૂબ જ બંને વસ્તુ અગત્યની છે એટલે રેમડેસિવિર એવા સંજોગોમાં કે જ્યાં પેશન્ટને જરૂર છે ત્યારે જ આપવું અને સમયસર આપવું એ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને કાલે બધાને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને હું માનું છું કે આવનારા દિવસમાં આ સિસ્ટમ પણ સુદ્રઢ થશે જ્યાં સુધી નવા કોવિડ કેર તો ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે તેમની વાડીમાં અથવા તો તેમના શૈક્ષણિક સંકુલમાં ખોલજો પણ સ્ટાફની પણ એક સમસ્યા છે તો તંત્ર દ્વારા જે ડેઝિગ્નેટેડ હોસ્પિટલો છે અને સેન્ટરો છે ત્યાં વ્યવસ્થા માટે શું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આપણે સ્ટાફ માટે ખૂબ જ ઓવરલોડેડ છીએ કારણ કે એક એક સ્ટાફ ઘણા બધા પેશન્ટ્સને જોઈ રહ્યા છે અને સ્ટાફ પણ સતત ઘણા સમયથી ઘણા દિવસોથી આ કોવિડને લગતી કામગીરી કરી રહ્યું છે તો સ્વાભાવિક છે એ સ્ટાફ પણ ટાયર આઉટ થઈ જાય તો એમનો ભારણ ઓછો કરવા માટે અને પેશન્ટસને એટ ધ સેમ ટાઈમ કોઈપણ જાતની હાલાકી ન પડે તે માટે આપણે જેટલી પણ ખાનગી નર્સિંગ કોલેજેસ છે અથવા તો ખાનગી આયુષની કોલેજેસ છે એ બધાના થર્ડ કે ફોર્થ યરના સ્ટુડન્ટ્સને ખૂબ મોટી સંખ્યામાં આપણે લોકો ટ્રેન કર્યા છે ઓરિયન્ટ કર્યા છે અને એમને પણ આપણે હાયર હાયર કર્યા છે એટલે હું માનું છું કે એ બધા લોકો પણ હવે સિસ્ટમમાં આજકાલથી આવશે ત્યારે એક્ઝિસ્ટિંગ સ્ટાફ ઉપરનું જે ભારણ છે એ પણ ઓછું થશે અને પેશન્ટસની જે દેખભાળ કરવાનું છે એમાં પણ સુધારો આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે અમે જે વાત કરી છે એ બેસિકલી અત્યારે આપણી પાસે ડોક્ટર્સ છે એ પણ ખૂબ ઓવરલોડેડ છે તો પેશન્ટ્સને સાચા સમયે સારી સારવાર મળી જાય અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટર્સ પણ આવીને એમની દેખભાલ કરે એ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે અમે લોકો એકસો વીસ ડોક્ટર્સની યાદી બનાવી છે અને દરરોજ સવારે દસથી બે વાગ્યા સુધી આ ત્રણ ત્રણ ડોક્ટર્સની ટીમ આવે છે અને આખો રાઉન્ડ લઈને સમરસ હોસ્પિટલ ખાતે દરેક પેશન્ટને એ લોકો પોતે જુએ છે તો આવું કરવાથી આપણા જે સરકારી ડોક્ટર્સ છે એમને પણ થોડીક રાહત મળે અને એમનો પણ બર્ડન ઓછો થાય એટ ધ સેમ ટાઈમ પેશન્ટ્સને પણ ખૂબ સારી સારવાર મળી શકે લોકોને શું અપીલ કરશો રાજકોટ જિલ્લા લોકોને હું એ જ અપીલ કરીશ કે કોરોના હજુ પૂરું નથી થયું અને આ જે નવો સ્ટ્રેન છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે પરંતુ આપણે જે કોવિડ પ્રોટોકોલ સરકાર દ્વારા વારંવાર બહાર પાડવામાં આવેલ છે કે આપણે માસ્ક પહેરવું મોટી સંખ્યામાં લોકોએ ભેગા ન થવું કામ વગર ઘરથી બહાર ન નીકળવું સોશિયલ ડિસ્ટન્સિંગ પાડવું હાથ નિયમિત ધોતા રહેવું એ બધા સ્ટ્રેટેજી હશે રાહુલ ગુપ્તા સર કે કહી રહ્યા છે કે છેલ્લા ત્રણ દિવસથી જે પોઝિટિવ રેશિયો છે તેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યાં સુધી બેડની વાત છે તો આવતીકાલથી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારસો ઓક્સિજન બેડ છે તેની શરૂઆત થવાની છે ને ઉપરાંત જે આ બેડને લઈને સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે કોવિડની આ મહામારીને પહોંચી વળવા માટે તંત્ર પૂરતા એક્શન પ્લાન છે તે બનાવી રહ્યું છે અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતનું કામગીરી અત્યારે કરી રહ્યું છે કે કેમેરા પર્સન હેમાંટ્ટ ટીવી નાઇન રાજકોટ